નેશનલ ટેસ્ટ અભ્યાસ દ્વારા નીટની ઉત્તરવહીની ગુજરાતી માધ્યમના બદલે અંગ્રેજી માધ્યમમાં રિલીઝ થતા શિક્ષણ જગતમાં કચવા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓ MBBS, BDS, BMS, હોમિયોપેથી થઈ શકે છે ત્યારે નીટની પરીક્ષાની તૈયારી માટેની ઉત્તરવાહીની જે ભાષાઓમાં લેવામાં આવે છે તેજ ભાષામાં નેશનલ ટેસ્ટ અભ્યાસ દ્વારા પ્રેક્ટિસ પેપર તૈયાર કરવામાં આવે છે ત્યારે માત્ર અંગ્રેજી ભાષામાં પ્રેક્ટિસ પેપર જાહેર થતા શિક્ષણ જગતના તજજ્ઞો દ્વારા આ અંગ્રેજી ભાષામાં આવેલ પ્રેક્ટિસ પેપર સંયોગ હોવાનું જણાવી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનું જણાવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે ભાવનગરના શિક્ષણ તરીકે ફરજ બજાવતા ઉમાં અંધારીયાએ સમગ્ર પ્રક્રિયા અંગે જણાવી તેમનો રોષ વ્યક્ત કર્યો હતો એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીસ આ જે એક બોડી છે એ ખરેખર તમારે લોકોની નીટ લઈ રહી છે એટલે કે નીટની એક્ઝામ લઈ રહી છે આ જે નીટની એક્ઝામ છે એમના જે ગુણ આવે એના આધારે તમને લોકોને એમબીબીએસ કે બીએમએસ કે પછી બીડીએસ કે હોમિયોપેથીની અંદર એડમિશન મળવાનું હોય હવે છેલ્લા બે કે ત્રણ વર્ષથી ગુજરાતમાં માત્ર ને માત્ર નીટના આધારે એમબીબીએસની અંદર એડમિશન મળે આ આવ્યું ત્યારથી ગુજરાતી માધ્યમની અંદર નીટનું ક્વેશ્ચન પેપર નીકળવાનું શરૂ થયું અને આ જ રીતે બીજી અન્ય ઘણી બધી વર્નેક્યુલર લેંગ્વેજીસની અંદર નીટનું ક્વેશ્ચન પેપર આવે છે તો એ આપણા માટે બહુ સારી વાત હતી કે ભાઈ આપણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં એમના અભ્યાસ અને ભણે અને પછી એમાંથી જ તે ઈ લોકો ક્વેશ્ચન પેપર બનાવે અને આપણા બધા વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપે અને એમના માર્કના આધારે એમને એડમિશન મળે એટલે ગુજરાતી માધ્યમવાળાનું જે નીટનું ક્વેશ્ચન પેપર હોય એમાં એક સાઈડમાં ઇંગ્લિશનો પ્રશ્ન હોય અને એની સામેની સાઈડમાં ગુજરાતી કરેલું હોય હવે આપણને બધાને ખબર છે કે જે વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં ભણેલો હોય એ વિદ્યાર્થીને ઇંગ્લિશમાં કાંઈ ખબર ન પડે એમાંય અમારો જે વિષય છે ને બાયોલોજી એમાં તો કશું જ ન ખબર પડે કારણ કે માઇટોકોન્ડ્રિયાનું પાછું ઘણા સૂત્ર થતું હોય એટલે મારે તમારી સાથે ઈ વાત કરવાની છે કે અત્યારે આ એન્ટીઆર નામની બોડી કે જે તમારા નીટના બધા પેપર સેટ કરે છે એના દ્વારા એક અત્યારે એપ તૈયાર થઈ છે જેનું નામ છે નેશનલ ટેસ્ટ અભ્યાસ આ એપની અંદર એ લોકોએ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આ નીટની એક્ઝામની પ્રેક્ટિસ કરી શકે એના માટેના બધા પ્રેક્ટિસ પેપર મૂક્યા છે પણ મારે તમને ઈ વાત કેવી છે કે આ જે બધા પ્રેક્ટિસ પેપર છે ફક્ત ને ફક્ત અંગ્રેજી માધ્યમમાં જ મૂક્યા છે આવું શા માટે ભાઈ ગુજરાતી માધ્યમમાં શા માટે નહીં પછી મરાઠીની અંદર શા માટે નહીં જેટલી જેટલી ભાષામાં નીટના ક્વેશ્ચન પેપર લેવાય છે ફાઈનલ એક્ઝામમાં એટલી ભાષામાં શા માટે નહીં તમને લોકોને નવાઈ લાગશે એ વસ્તુ સાંભળીને કે પછી જાણીને કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી કરતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આપણા ગુજરાતમાં બમણાથી પણ વધારે હોય છે તો ફક્ત ને ફક્ત અંગ્રેજી માધ્યમ વાળાને જ ફાયદો થાય આનો સીધે સીધો મતલબ એવો થયો તો આપણે બધા એ ભેગા મળીને એનટીએના જે કોઈ પણ ડાયરેક્ટર હોય એમને આ વાતચીત કરવી પડે મેં તો મારી રીતને તમામ પ્રયત્નો કરેલા છે આ એક ચેનલના માધ્યમ થ્રુ અને આની જેવી બીજી ઘણી બધી ભાવનગરની સાથે સાથે અમદાવાદમાં પણ ત્યાં પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારની સાથે મારે વાતચીત થઈ અને મેં એમને વાતચીત કરી છે કે આ બધું છે એટલે તમે ક્યાંક આ મામલાને સિરિયસ લેજો સેકન્ડ વાત તમને જાણીને નવાય લાગશે કે ઇંગ્લિશ મીડિયમ થયો એવું અંદર નથી ઇંગ્લિશ મીડિયમ વાળાનું કહું જ્યારે નીટ વાળાએ એટલે કે એન્ટી બોડીએ જે નીટ માટેનો પ્રિસ્ક્રાઇબ્ડ સિલેબસ જાહેર કર્યો છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં અંગ્રેજી માધ્યમના જ્યારે વિદ્યાર્થીઓ આ એનટીએની એપ ખોલે છે અને એ લોકો જ્યારે સાતસો વીસ માર્કનો ક્વેશ્ચન પેપર કાઢીને પોતાની સામે રાખે છે ત્યારે એમને એવું પણ અંદરથી જાણવા મળ્યું એવા પણ ક્વેશ્ચનો બહાર આવ્યા કે જે બધા ક્વેશ્ચનો નીટના પ્રિસ્ક્રાઈબ સિલેબસમાં ન હોય એવા છે એક એક પેપરમાં ઓછામાં ઓછા પંદરથી વીસ એક ક્વેશ્ચન આવા નીકળે છે કે જે ઇન્ફોર્મેટિવ હોય છે કે જે સિલેબસ નીટનો છે એનાથી થોડાક અલગ હોય છે તો એ બધા વિદ્યાર્થીઓનો પણ અત્યારે મોરલ થોડોક ડાઉન થયેલો છે મારી ઉપર ફોન આવે છે હું જ્યારે એની સાથે વાત કરું છું ત્યારે હું એમને મારી રીતે સમજાવું છું કે લાસ્ટ યર એનટીએના ડાયરેક્ટરનો એક ટાઈમ્સની અંદર લેખ આવ્યો હતો એમણે એમાં સ્પષ્ટ લખેલું હતું કે અમે ફક્ત અને ફક્ત એનસીઆરટીની ટેક્સ્ટબુકનો બેઝ લઈને જ તે ક્વેશ્ચન પેપર કાઢવાના છીએ આ વર્ષે પણ એવું જ થશે છતાં પણ લાસ્ટ યર અમારે બાયોલોજીમાં ક્વેશ્ચન ઇન્ફોર્મેટિવ એવો હતો કે જે ક્વેશ્ચન એનસીઆરટી ની જે ટેક્સ્ટબુક અગિયાર ને બારમાની છે એની અંદર નહોતો એની સિવાય અન્ય કોઈ પણ રેફરન્સ બુકની અંદર હતો આવું એકાદ ક્વેશ્ચનનું થાય તો આ બધા વિદ્યાર્થીઓ બેર કરી શકે એમ છે પણ અત્યારે જયારે તમે તમારી જ સાઇટ ઉપર તમે તે તમારા એમને ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરવાનું કહો છો અને પાછા તમે જ આવા બધા ક્વેશ્ચન મૂકો છો છોકરાઓ બધા અત્યારે ડીમોરેલાઇઝ થઈ રહ્યા છે એક તો બિચારા જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અત્યાર સુધી ફક્ત અને ફક્ત પોતાના મોબાઈલમાં ટેસ્ટ ટુ વાંચી વાંચીને આ જે મોબાઈલ છે ને એને તમે લોંગ ટર્મ સુધી ભણવામાં યુઝ કરો ને એની એક માનસિક અસર થતી હોય છે એમાં એક પાછી વસ્તુ આ સામેથી ઉમેરાણી તો એ બધા વિદ્યાર્થીઓનો પણ અત્યારે ધીમે ધીમે કોન્ફિડન્સ ડાઉન જાય છે તો મારે આ એક ચેનલના માધ્યમથી જો ત્યાં સુધી પહોંચી શકે તો અથવા કોઈ પણ બધા વાલીઓનું સંગઠન બનાવી અને અને આપણે એનટીએના ડાયરેક્ટર સુધી આ બધી વાતને લઈ જવી પડે કે ભાઈ તમે જે બધા ક્વેશ્ચન પેપર આપો છો એ ભલે આપો પણ સાથે સાથે આ બધા જ તે ક્વેશ્ચન પેપર બધી જ લેંગ્વેજમાં આપો તો તમામ વિદ્યાર્થીઓની સાથે ન્યાય થયેલો ગણાશે અત્યારે આપણે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ગુજરાતી માધ્યમ કરતાં ઓછા છે તો આનો ફક્ત એમને જ લાભ મળશે અને એ રીતે બધાને લાભ નથી મળવાનો ઘણી બધી વસ્તુ તો એ બધા છોકરાઓને આવડવાની નથી તો જ્યારે તમે એક પ્રિસ્ક્રાઈબ સિલેબસ નીટનો આપી જ દીધેલો છે કે આટલા આટલા મુદ્દા છે તો ભાઈ એ બધા મુદ્દાના બહાર જઈને તમે શા માટે ક્વેશ્ચન પેપર કાઢી રહ્યા છો એટલે કાં તો આ જે બધા ક્વેશ્ચન પેપર વાળી એજન્સી છે એજન્સીની સાથે બારોબાર ટાઈઅપ થઈ ગયેલું છે અને ત્યાંથી સીધે સીધા ક્વેશ્ચન પેપરનું ગાળણ થયા વગરનો સીધે સીધો આવી જાય છે એ જે હોય કાંક આવું કારણ હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે એટલે આ બે રીતે આપણને નુકસાની થઈ રહી છે ગુજરાતી ને ઇંગ્લિશ મીડિયમ બંનેને એક તો મોરલ ડાઉન જાય છે બીજું કે ગુજરાતી માધ્યમ વાળાને આ બધું ઇંગ્લિશ મીડિયમની અંદર ખાસ કરીને કેમેસ્ટ્રી ને બાયોલોજી સમજાય નહીં કેમિસ્ટ્રીલોજી કાંક સમજાય પણ બાયોલોજી કશું જ ન સમજાય એટલે આ એક ચેનલના માધ્યમથી મારે તમારી સામે આવવાનું થયું એટલે આ ચેનલનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કશ્યપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત